વડોદરાના નવલખી ખાતે પાલિકા નિર્મિત કૃત્રિમ તળાવની મુલાકાતે શહેરના મેયર પિંકી સોની, સ્થાયી ચેરમેન શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ અને નેતા મનોજ પટેલ પહોંચ્યા હતા, જ્યાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચન આપ્યું હતું. વડોદરા એટલે કલા અને સંસ્કૃતિની નગરી. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે ધર્મનું અલગ અલગ ધર્મોનો સંપુટ એ જ આપણો ભારત દેશ છે. તો એવા જ્યારે ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે શ્રાવણ મહિનાથી જ, ત્યારે હવે નજીકના 2-3 દિવસમાં જ્યારે ભગવાન શ્રી ગણપતિ ભગવાનનો પૂજા અર્ચન અને આશીર્વાદ મેળવવાનો અનેરો અવસર એવા ગણેશોત્સવની શરૂઆત થનાર છે, ત્યારે પર્યાવરણ પ્રીતિ પરમો ધર્મ, પર્યાવરણ ને પ્રકૃતિ આપણને હંમેશા આપણા જન્મ પહેલાથી અને આપણા આયુષ્યના પછી પણ પ્રકૃતિ હંમેશા માનવજાતને કંઈ ને કંઈ આપતી જ રહી છે, ત્યારે આપણી પણ એ ફરજ બને છે કે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા માટે આપણે પણ કંઈક ને કંઈક એફર્ટ્સ મૂકવા જોઈએ, જેથી કરીને મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેથી આપણા વડોદરા શહેરના તળાવોને અને પ્રકૃતિને કંઈ નુકસાન ન થાય, પર્યાવરણની પણ જાળવણી થાય અને આ વિસર્જનના સમયે જે પણ કંઈ અલગ અલગ પ્રકારની મૂર્તિઓનું જ્યારે વિસર્જન થાય તો તેના કારણે આપણા જળચર જે પ્રાણીઓ છે એમને નુકસાન ન થાય એ સુંદર વિચારને અનુસરીને આપણે કૃત્રિમ તળાવોનું આયોજન કરતા આવીએ છીએ. મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં સમગ્ર શહેરના ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરી શકીએ એ માટે 4 અલગ અલગ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં તો આપણે 4 એમની ઊંડાઈ અને જેટલા પણ મૂર્તિઓનું જેટલું સ્થાપના કરવામાં આવતી હોય છે એ બધા જ આપણે વિસર્જનમાં સમાવિષ્ટ કરી શકીએ અને સુંદર રીતે આપણો સમગ્ર તહેવાર ઉજવાયા બાદ વિસર્જનની પ્રક્રિયા પણ સુંદર રીતે પાર પાડી શકીએ એના માટે 4 તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનના કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટીફાઈ થયેલા તળાવોની સુંદરતા જળવાઈ રહે અને વડોદરાની ઉત્સવપ્રિય જનતા અને ગણેશોત્સવના શ્રદ્ધાળુઓની વ્યવસ્થામાં કોઈ ઘટાડો ન થાય એ પ્રમાણે અને પર્યાવરણનું રક્ષણ થાય એ પ્રમાણે 4 ઝોનમાં 4 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. ગોરવા વિસ્તારમાં દશામાનું તળાવ છે, કરણી સમા લિંક રોડ ઉપર એક આર્ટિફિશિયલ તળાવ બનાવ્યું છે, સોમા તળાવ પાસે એક આર્ટિફિશિયલ તળાવ બનાવ્યું છે અને નવલખી ગ્રાઉન્ડ ખાતે આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવ્યું છે. આ તમામ તળાવોના ડાયમીટર અલગ અલગ છે. મોટાભાગના તળાવ 3.65 થી લઈ અને 5 મીટર સુધીના ઊંડાઈ પર રાખવામાં આવેલા છે. આ તળાવ સૌથી ઊંડું છે, 7000 ચોરસ મીટરનું તળાવ છે, 18 ફૂટ ઊંડું છે, જેથી કરીને મોટી મૂર્તિનું વિસર્જન આરામથી થઈ શકે. તળાવના બોટમમાં HDB પ્લાસ્ટિકની શીટ નાખવામાં આવી છે જેથી કરી અને અંડરગ્રાઉન્ડ વોટરનું કન્ટામિનેશન ન થાય, કારણ કે મૂર્તિઓમાં જે પ્લાસ્ટર ઓફ પેરિસ આર્ટિફિશિયલ કલર વગેરે હોય છે એ ઘણી વખત અંડરગ્રાઉન્ડ લીચિંગ થઈ અને અંડરગ્રાઉન્ડ વોટરના જે ઝરણા હોય એનું કન્ટામિનેશન કરતા હોય છે. પર્યાવરણની જાળવણીના અર્થે આ તળાવ ઉપર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બેરીકેટિંગ છે, ફ્લડ લાઇટોની વ્યવસ્થા કરેલી છે જેથી કરીને અંધારાના સમયમાં પણ કોઈ તકલીફ ન પડે. સ્થળ ઉપર પોલીસની ટીમ, GB ટીમ, હેલ્થની ટીમ તૈનાત રહેશે અને ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમ 16-18 જેટલી ક્રેનો અને 16-18 જેટલા તરાપા આ જગ્યા પર તૈનાત રહેશે. આવનારા શ્રદ્ધાળુને પીવાનું પાણી મળી રહે એનું પણ આયોજન કરવામાં આવશે. ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય, આજુબાજુ જે સલામતી છે એ પણ કોઈ રીતે જોખમાય નહીં એનું આયોજન કરવામાં આવશે.